બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની જામનગર પાસે સરપંચના પુત્રનો રહસ્યમય આપઘાત ખીજડીયા કાલાવાડ બાયપાસ વચ્ચે કારમાં જ યુવકે આપઘાત કર્યો। જામનગરના ખીજડીયા બાયપાસથી કાલાવાડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી ઝીંકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો અને LCB SOG સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે। સવારે બનેલી આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમરસ હોસ્ટેલ નજીક રસ્તા ઉપર જ G10DEAC કોડે નંબરની 20 કારમાં એક યુવકે લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, જેથી તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવક જય પીઠાભાઈ ડેર હોવાનું સામે આવ્યું હતું, જેથી આ અંગે તેના વાલી વારિસને જાણ કરતા તાત્કાલિક તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ વિજલપર ગામના સરપંચ પીઠાભાઈ ડેરના પુત્ર જય પ્રેસિડેન્ટ ઓફ વિજલપર લખેલી હ્યુન્ડાઈ કંપની i20 કારમાં પોતાના લમણે પિસ્તોલમાંથી ગોળી ઝીંકી આપઘાત કરી લીધાની ઘટનાને લઈને ડેર પરિવારમાં ભારે ગમગીની સવાઈ છે। જય પીઠાભાઈ ડેર જામનગરમાં રહેતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે હાલ અભ્યાસ કરી રહ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। જો કે સરપંચ પીઠાભાઈના ડેરના પુત્ર જય ડેરે કયા કારણોસર આપઘાત કર્યો છે તે રહસ્ય હજી અકબંધ છે, જેથી પોલીસે મૃતક યુવાનના PM માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર।